संख्या અત્યારે આપણે પહેલા શું કરી દઉં આગળ એક ચેપ્ટર આપો અહીંયા પહેલા પૂરું થઈ ગયું આજે આપણે શરૂઆત શેની કરવાની છે બીજા ચેપ્ટર બીજું ચેપ્ટરનું નામ છે પૂર્ણ સંખ્યાઓ બીજું ચેપ્ટર શરૂ કરતા પહેલા એની અમુક વ્યાખ્યાઓ છે જે વ્યાખ્યાઓ દરેક સ્ટુડન્ટે તૈયાર કરવાની છે અને નોટબુકમાં સારા અક્ષરે લખી પણ લેવાની છે આ વ્યાખ્યાઓ તમે આ ધોરણમાં તૈયાર જો સારી કરી તો તમને એનો ફાયદો એટલો થશે કે આની આ વ્યાખ્યાઓ 7મા ધોરણમાં આવે છે અને આની આ વ્યાખ્યાઓ 8મા ધોરણમાં પણ આવે છે એટલે જો 6ઠા ધોરણમાં સારી રીતે તમે તૈયાર કરી હશે તો 7મા અને 8મા ધોરણમાં તમને તકલીફ પડશે નહીં પ્રકરણની શરૂઆત કરતા પહેલા આપણે વ્યાખ્યાઓ સમજી લઈએ વ્યાખ્યાઓ તૈયાર કરી લે પછી આપણે સ્વાધ્યાય જોઈશું તો સૌથી પહેલા જોઈએ કે પ્રાકૃતિક સંખ્યા એટલે શું આપણે કોઈ પૂછે કે પ્રાકૃતિક સંખ્યા એટલે શું તો આપણે દરેક સ્ટુડન્ટને એનો જવાબ આવડવો જોઈએ કે પ્રાકૃતિક સંખ્યા એટલે શું તો જોઈએ કે પ્રાકૃતિક સંખ્યામાં કઈ સંખ્યાનો સમાવેશ થાય તો કે 1 2 3 અને 4 એટલે એવું નથી કે 4 સુધીની સંખ્યા છે આગળ ડોટ 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 છે એટલે એનો મતલબ શું થાય અનંત સુધી વિસ્તરી છે આ સંખ્યા એટલે કે 1 થી શરૂઆત થાય છે અને અનંત સુધી વિસ્તરેલી ઘન પૂર્ણાંક સંખ્યાને પ્રાકૃતિક સંખ્યા કહે છે કોઈ આપણને પૂછે કે પ્રાકૃતિક સંખ્યા એટલે શું તો શું કહેવાનું 1 થી શરૂ કરી અનંત સુધી વિસ્તરેલી ઘન પૂર્ણાંક સંખ્યાને શું કહીશું પ્રાકૃતિક સંખ્યા પ્રાકૃતિક સંખ્યામાં 0 નો સમાવેશ થાય નહીં કેમ કે એની શરૂઆત ક્યાંથી થાય છે 1 થી થાય છે અને અનંત સુધી વિસ્તરેલી છે આમાં કોઈ ઋણ પૂર્ણાંકનો પણ સમાવેશ થતો નથી પ્રાકૃતિક સંખ્યાને કઈ સંખ્યા કહી શકાય ગણતરીની સંખ્યા પણ કહી શકાય પ્રાકૃતિક સંખ્યામાં કઈ સંખ્યાનો સમાવેશ થાય તો કે 1 થી શરૂઆત કરી અને અનંત સુધી વિસ્તરેલી ઘન પૂર્ણાંક સંખ્યાને આપણે શું કહીશું પ્રાકૃતિક સંખ્યા કહીશું હવે આપણે પૂછે કે સૌથી નાની અને સૌથી પહેલી પ્રાકૃતિક સંખ્યા કઈ તો આપણે દરેકને ખબર હોવી જોઈએ કેમ કે આપણે ખબર છે કે પ્રાકૃતિક સંખ્યા ક્યાંથી શરૂ થાય છે 1 થી શરૂ થાય છે તો સૌથી પહેલી સંખ્યા કઈ પૂછે તો પણ 1 આવે સૌથી નાની સંખ્યા પૂછે તો પણ 1 આવે એટલે કે પ્રાકૃતિક સંખ્યામાં સૌથી પહેલી અને નાની સંખ્યા કઈ છે 1 છે હવે જો આપણે નાની સંખ્યા અને પહેલી સંખ્યા પૂછી તો આપણે જવાબ 1 લખો પરંતુ આપણે કોઈ એવું પૂછે કે સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યા કઈ તો એનો જવાબ શું મળે કે મોટી પ્રાકૃતિક સંખ્યા મળતી નથી કેમ કે આપણને ખુદને ખબર નથી કે આ ઘન પૂર્ણાંક સંખ્યા કેટલા અનંત અંતર સુધી વિસ્તરેલી છે એટલે આપણને કોઈ ચોક્કસ સંખ્યા મળતી નથી એટલે કે સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યા મળતી નથી સૌથી નાની સંખ્યા પૂછે તો 1 અને સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યા પૂછે તો કે મળતી નથી હવે પ્રાકૃતિક સંખ્યાના સમૂહને n વડે દર્શાવાય છે જ્યારે પ્રાકૃતિક સંખ્યાઓનો સમૂહ આપ્યો હોય ત્યારે એને આપણે કેપિટલ N વડે દર્શાવીએ છીએ આ મોસ્ટ IMP તમારે તૈયાર કરવાનું છે અને યાદ પણ રાખવાનું છે આની આ વસ્તુ તમારે કે 8મા ધોરણ સુધી આવે છે ચલો ફરી એક વખત પ્રાકૃતિક સંખ્યા સમજી લઈએ કે પ્રાકૃતિક સંખ્યા એટલે શું તો 1 થી શરૂ કરી અનંત સુધી વિસ્તરેલી ઘન પૂર્ણાંક સંખ્યાને શું કહેવાય પ્રાકૃતિક સંખ્યા સૌથી નાની અને સૌથી પહેલી સંખ્યા પૂછે પ્રાકૃતિક સંખ્યા તો જવાબ શું આવે 1 સૌથી મોટી સંખ્યા પૂછે તો શું જવાબ આવે કે મળતી નથી કેમ કે અનંત સુધી વિસ્તરેલી છે સંખ્યા એ માટે અને પ્રાકૃતિક સંખ્યાના સમૂહને આપણે શેના વડે દર્શાવીશું તો n વડે આ વસ્તુ જે સમજણ હતી એની હતી પ્રાકૃતિક સંખ્યા હવે જોઈએ આપણે પૂર્ણ સંખ્યા આપણે આ પ્રકરણમાં પૂર્ણ સંખ્યા અને પ્રાકૃતિક સંખ્યા બંનેનો સમાવેશ થાય છે માટે આપણે પહેલા પ્રાકૃતિક સંખ્યા સમજ્યા હવે સમજી લઈએ પૂર્ણ સંખ્યા પૂર્ણ સંખ્યાની વ્યાખ્યા યાદ રાખવી હોય તો પ્રાકૃતિક સંખ્યાની વ્યાખ્યા આવડવી જરૂર છે પ્રાકૃતિક સંખ્યામાં ક્યાંથી શરૂઆત થતી હતી 1 થી થતી હતી એના બદલે આપણે એટલું યાદ રાખવાનું કે 0 થી 0 1 2 3 4 1 0 અને પ્રાકૃતિક સંખ્યાઓ મળીને પૂર્ણ સંખ્યા બને છે કે 0 થી શરૂ કરી 0 પ્લસ પ્રાકૃતિક સંખ્યા એટલે કે 0 નો અંદર સમાવેશ થાય છે 0 થી શરૂઆત કરવાની અને અનંત સુધીની ઘન પૂર્ણાંક સંખ્યાને શું કહીશું આપણે પૂર્ણ સંખ્યા કહીશું એટલે એને આ રીતે પણ કહી શકાય કે 0 અને પ્રાકૃતિક સંખ્યાઓ મળી શું બને છે પૂર્ણ સંખ્યાઓ બને છે 0 1 2 3 4 એવી અનંત સુધીની સંખ્યા હોય એને શું કહીશું આપણે પૂર્ણ સંખ્યા કહીશું
સૌથી નાની અને સૌથી પહેલી સંખ્યા કઈ હતી એક જ્યારે અહીંયા શરૂઆત 0 થી થાય છે તો સૌથી નાની અને સૌથી પહેલી સંખ્યા કઈ આવશે 0 જે રીતે પ્રાકૃતિક સંખ્યામાં હતું એવી જ રીતે પૂર્ણ સંખ્યામાં કે સૌથી મોટી સંખ્યા ના મળે કેમ કે શું છે અનંત સુધી વિસ્તરેલી છે માટે મોટી સંખ્યા મળતી નથી અને પૂર્ણ સંખ્યાના સમૂહને શેના વડે દર્શાવવા તો કે w વડે જ્યારે પ્રાકૃતિક સંખ્યાના સમૂહને શેના વડે દર્શાવવાતું હતું n વડે પ્રાકૃતિક સંખ્યા એક થી શરૂઆત થાય જ્યારે પૂર્ણ સંખ્યા 0 થી શરૂ થાય પ્રાકૃતિક સંખ્યામાં સૌથી નાની સંખ્યા 1 જ્યારે પૂર્ણ સંખ્યામાં સૌથી નાની સંખ્યા કઈ આવે 0 પ્રાકૃતિક સંખ્યાને n વડે દર્શાવાય જ્યારે પૂર્ણ સંખ્યાને w વડે દર્શાવાય હવે એક બીજી વસ્તુ યાદ રાખે કે બધી પ્રાકૃતિક સંખ્યાએ પૂર્ણ સંખ્યાઓ છે કેમ કે પ્રાકૃતિક સંખ્યા 1 થી શરૂઆત થાય છે એટલે એ બધી સંખ્યાઓ પૂર્ણ સંખ્યામાં આવી જાય છે એટલે આપણે એવું કહી શકીએ કે બધી પ્રાકૃતિક સંખ્યાઓ કેવી છે પૂર્ણ સંખ્યા છે પરંતુ બધી પૂર્ણ સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા નથી કેમ કે પૂર્ણ સંખ્યામાં 0 નો પણ સમાવેશ થાય છે માટે બધી પૂર્ણ સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા નથી પરંતુ બધી પ્રાકૃતિક સંખ્યા એ કેવી સંખ્યા છે પૂર્ણ સંખ્યા છે દરેક વિદ્યાર્થી આ વ્યાખ્યાઓ તૈયાર કરશે નોટબુકમાં લખશે કેમ કે આની આ વ્યાખ્યાઓ આપણે આગળ પણ કામ આવવાની છે વ્યાખ્યાઓ જોઈ લીધા પછી હવે આપણે આગળ જોઈએ કે જે આનો ઉપયોગ આપણે સ્વાધ્યાય 2.1 માં પણ થવાનો છે કે આ પહેલાની સંખ્યા અને પછીની સંખ્યા આપણે કઈ રીતે શોધીએ આગળ પણ મેં તમને એક વખત પહેલાની સંખ્યા અને પછીની સંખ્યા શોધતા શીખવાડી છે અહીંયા જો ચલો પહેલાની સંખ્યા એટલે કે પૂર્વવર્તી સંખ્યા પહેલાની સંખ્યાને આપણે પૂર્વવર્તી સંખ્યા પણ કહીએ છીએ તો પહેલાની સંખ્યા શોધીએ તો શું કરીશું આપણે સંખ્યામાંથી એક બાદ કરતા આપણે તરત પહેલાની સંખ્યા મળે છે આપણે ધારો કે 10 સંખ્યા આપી હોય તો 10 માંથી આપણે એક બાદ કરીએ તો આપણને સંખ્યા કે મળે 9 એ 9 એ શું છે 10 થી તરત જ પહેલાની સંખ્યા અહીંયા આપણે ઉદાહરણ આપ્યું છે 9 તો 9 માંથી એક બાદ કરીએ તો શું મળે 8 એટલે એટલું યાદ રાખવાનું કે પહેલાની સંખ્યા જો શોધવી હોય તો એક બાદ કરવાનો અને પછીની સંખ્યા શોધવી હોય તો જે સંખ્યા આપ્યો એમાં એક ઉમેરો કરવાનો ચલો જોઈએ પછીની સંખ્યા તો કે આપેલી સંખ્યામાં 1 ઉમેરીએ તો પછીની સંખ્યા મળે છે દાખલા તરીકે 12 હોય એમાં 1 ઉમેરીએ તો જવાબ શું મળ્યો 13 તો કે 13 એ શું છે 12 પછી મળતી તરત સંખ્યા આ બે વ્યાખ્યાઓ કમ્પ્લીટ યાદ રાખવાની કે પછીની સંખ્યા શોધવાની હોય તો સરવાળો થાય તો કેટલો પ્લસ 1 અને પહેલાની સંખ્યા શોધવાની હોય તો આપેલી સંખ્યામાંથી શું થાય -1 બાદ થાય